માંગરોળના શીલ ગામે આઈટીઆઈ નું મોટું સંકુલ આવેલું છે. આ આઈટીઆઈ માં સામાન્ય રીતે ભણતરમાં નબળા હોય તેવા સામાજિક અને આર્થિક રીતે નબળા હોવાને લઈને તેઓનું કરિયર અસ્વસ્થ હોય છે. તેઓમાં પુનઃ આત્મવિશ્વાસ જગાવી ભવિષ્ય માટેની ચિંતિત ભયભીત યુવાનોને પેટમાં પડતી ફાડથી લઈને પેટનું પાણી ન હલે ત્યાં સુધીની સફર આસાન બનાવવા આઈટીઆઈ જામનગરના ભૂતપૂર્વ સુપરવાઇઝર બહાદુર સિંઘે 32 વર્ષથી લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય મુદ્દે તેઓ શીખવે છે. માંગરોળ આઈટીઆઈમાં યુવાનોને સવાર અને બપોરની બે પાળીમાં અડધો કલાક પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. યુવાનોમાં સ્ફૂર્તિ ઉર્જા કાર્યત્વરા યાદશક્તિમાં વધારા સાથે થાક કંટાળો આળસ જેવા અવગુણ દૂર થતા જોવા મળ્યા છે. બહાદુરસિંહ તરફથી નિઃશુલ્ક સેવાઓ પ્રાપ્ત થાય છે. આજના યુવાનોમાં તંદુરસ્ત જીવનશૈલી પ્રત્યે આળસ જોવા મળે છે, પરંતુ સ્વસ્થ યુવા એ રાષ્ટ્રની સંપત્તિ છે. તે માટે સ્વસ્થ શરીર હોવું ખૂબ જરૂરી છે. ત્યારે તંદુરસ્ત યુવાનની શ્વસન ક્રિયા કેવી નિયમિત હોવી જોઈએ તેનો મહાવરો કેળવવા માટે બહાદુરસિંહ પ્રયત્ન કરી રહ્યા છે. 21મી સદીનો યુવાન કોઈ પણ તાલીમ લઈ ભાવિ કારીગર નહીં, પરંતુ મેનેજર બને છે, જેના માટે સ્કિલ માઇન્ડ પાવર જેટલી જ અગત્યતા હેલ્થની પણ છે. કારણ કે બીમાર કર્મચારી સંસ્થાનો ઉદ્ધાર કે વિકાસ ન કરી શકે. તેના માટે સૃષ્ટિના તત્વોને યુવાન સમજતો થાય અને લાંબુ આયુષ્ય મેળવી રાષ્ટ્રને ઉપયોગી થાય એવા હેતુ સાથે કોચ બહાદુરસિંહ કહે છે કે યુવાન તંદુરસ્ત સાથે પ્રભાવશાળી ચહેરો અને ખીલેલું વ્યક્તિત્વ જરૂરી છે. આ માટે કોઈ પણ શાળા મહાશાળા આ સેવા ઇચ્છતા હોય તો મોબાઈલ નંબર 9909123356 પર સંપર્ક કરી બહાદુરસિંહનો લાભ લઈ શકે છે. શીલ આઈટીઆઈના હેડ જીતેન્દ્ર ધોળકિયા સર આ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. 32 વર્ષ પહેલા એક મહાપુરુષ શ્રી એસેન તાવરિયાજી, એક પારસી યોગી મારા જીવનમાં આવ્યા. એમને મને એક લયબદ્ધ શ્વસન શીખવ્યું. એ લયબદ્ધ શ્વસનથી આખું આપણું જીવન કેમ વ્યવસ્થિત થઈ શકે, આખું આપણું જીવન કેમ લયમાં આવી શકે એ એમને મને શીખવ્યું, જે છેલ્લા 32 વર્ષથી આખી સોસાયટીમાં હું શીખવું છું. પણ એ શીખવતા મને સમજાયું કે જો આપણે એ સ્કૂલના લેવલે કોલેજના લેવલે બાળકોને શીખવીએ તો એના સારા રિઝલ્ટ આવે છે. જેમ કે ગુજરાતીમાં કહેવત છે, પાકા ઘડે કાઠા ના બંધાય. માણસ મોટો થઈ જાય, 40-50 વર્ષનો હેબિટ ફોર્મ થઈ ગઈ હોય એટલે એને જ્યારે કરાવીએ છીએ તો એટલો રિઝલ્ટ નથી આવતો. પણ સ્કૂલ્સમાં અને કોલેજમાં વિદ્યાર્થીઓને જો નિયમિતપણે પ્રાર્થનામાં ને મોર્નિંગ એસેમ્બલીમાં જો આ કરાવવામાં આવે તો બહુ સુંદર રિઝલ્ટ્સ આવ્યા છે. જૂનાગઢની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં, આયર કન્યા છાત્રાલયમાં, એ બધી જગ્યાએ વર્ષોથી આ બ્રીથિંગ એક્સરસાઇઝ ચાલે છે. વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ કરે છે, બહુ સુંદર રિઝલ્ટ્સ આવ્યા છે. એટલે છેલ્લા થોડા દિવસથી અહીં માંગરોળ આઈટીઆઈ જે શીલમાં છે ત્યાં ધોળકિયા સાહેબના સહયોગથી આ વિદ્યાર્થીઓ રોજ કરે છે અને બહુ સુંદર પરિણામો અમે છેલ્લા 15 દિવસથી અમે જોઈએ છીએ કે છોકરાઓના ચહેરા ઉપર એક તેજ, એક લાઇટ, એક પ્રાણ શક્તિનો અનુભવ થાય છે. એવી મારી રિક્વેસ્ટ છે બધાને કે આ બધી સ્કૂલોમાં ચાલુ થાય. હું માધુપુર ઘેડ જે આશ્રમ છે, ઓશો રજનીશ આશ્રમ, ત્યાં રહું છું. તમે મને ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. તમારી સ્કૂલમાં જ્યારે બી હોય ત્યાં વિદ્યાર્થીઓને શીખવવા માટે હું અમે તત્પર છું, હાજર છું, ગમે ત્યારે આવીશ. થેન્ક યુ વેરી મચ.